મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 12 છે, પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત. આપણે સ્લાઇડ બનાવી અને એની રજૂઆત કઈ રીતે કરી શકીએ છીએ એ આપણા પ્રકરણનું નામ હતું. હવે આપણે ટોપિક આજે ભરવાનો છે કોષ્ટક રચના એટલે કે ટેબલ ડિઝાઇન. તો તમારે જ્યારે ટેબલ ડિઝાઇન વિકલ્પ પસંદ કરવો હોય ત્યારે શું કરવાનું? તો કે માસ્ટર પેજીસ અને લેઆઉટની જેમ જ કેટલીક પૂર્વ નિર્ધારિત કોષ્ટકની રચનાઓ દર્શાવવામાં આવે છે. અહીં આપણને આકૃતિ 12.6 આપેલી છે, એની અંદર કોઈ ચોક્કસ હાર અને સ્તંભ દર્શાવવા કે છુપાવવા માટેના વિકલ્પો પણ આપણને આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરી અને આપણે આપણી જરૂરિયાત અનુસાર કોષ્ટકના દેખાવને વધુ સારી રીતે બનાવી શકીએ છીએ. અહીંયા તમને જો અલગ અલગ ટેબલ ડિઝાઇન આપેલી છે. હવે તમારે ટેબલ ડિઝાઇન છે એ કઈ રીતનું લેઆઉટ પસંદ કરવું એ તમને આટલા ઓપ્શન આપેલા હોય, એમાંથી તમારે કોઈ પણ મનપસંદ છે ટેબલ ડિઝાઇન પસંદ કરી અને તમારું ટેબલ બનાવી શકો. ત્યાર પછીનું આવે છે કસ્ટમ એનિમેશન. તો કોઈ પણ સ્લાઇડમાં શાબ્દિક લખાણ, કોષ્ટક અથવા તો આલેખ દોરવો હોય અથવા તો એવી કેટલીક વસ્તુઓ કે જે ઓબ્જેક્ટ હોય છે, તો આ વિભાગમાં ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરી અને આપણે સ્લાઇડના પસંદ કરેલા ભાગને જીવંતતા એટલે કે એનિમેશન કરી શકીએ છીએ. હવે એનિમેશન એટલે તમે કાર્ટૂન જુઓ છો તો કાર્ટૂન દોરેલું છે પરંતુ એ મૂવ કરે છે એટલે કે હરે ફરે છે, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે, તો એ આપણને રિયલી લાગે કે આ કોઈ માણસ છે એવી રીતનું. તો અહીંયા તમે પણ એવી રીતનું એનિમેશન બનાવી શકો. કોઈ પણ ચિત્ર દોરો અને એની અંદર એનિમેશન ઇફેક્ટ આપો એટલે ચિત્ર છે એ જાતે મૂવ કરશે એટલે કે ફરશે. હવે ફરવા માટે તમારે ઓપ્શન આવેલા હશે લેફ્ટ ટુ રાઇટ, રાઇટ ટુ લેફ્ટ, ટોપ ટુ બોટમ, બોટમ ટુ ડાઉન. તો ઉપર, નીચે, જમણી, ડાબી અથવા તો ડાબી, જમણી બાજુ એવી રીતના તમે એ ચિત્રને મૂવ કરાવી શકો એટલે કે ફેરવી શકો. તો એનિમેશનની અસરનો અમલ કરવા માટે ઓકે બટન ઉપર ક્લિક કરવું પડે. આપણે તમારે સ્લાઇડ છે એને જીવંત એટલે કે હલી ચલી શકે તેવી બનાવવી હોય તો તેમાં વિવિધ પ્રકારના એનિમેશન આપવા પડે. હવે કોઈ પણ સ્લાઇડને એનિમેશનની અસર આપ્યા પછી તેને બદલી શકાય છે અને કાઢી એટલે કે ડિલીટ પણ કરી શકાય. ત્યાર પછીનું આવે છે સ્લાઇડ ટ્રાન્ઝિશન. તો શબ્દકોશ પ્રમાણે ટ્રાન્ઝિશન શબ્દનો અર્થ છે ફેરફાર. તમારે સ્લાઇડની અંદર ફેરફાર કરવા હોય એને સ્લાઇડ ટ્રાન્ઝિશન કહેવાય. તો આપણા કિસ્સામાં સ્લાઇડ ટ્રાન્ઝિશનનો અર્થ છે કે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડનું આગમન. એક સ્લાઇડ પૂરી થાય એટલે તરત બીજી સ્લાઇડ આવી જાય. તો ત્યારે નવી સ્લાઇડ કેવી રીતે રજૂઆત થાય તેની અસર. હવે સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસર માત્ર પસંદ કરેલી સ્લાઇડને જ આપવામાં આવે છે. અહીંયા જો વાઇપ અપ, વાઇપ ડાઉન એના જેવી ઘણી બધી ટ્રાન્ઝિશન પદ્ધતિઓ આપણને ઉપલબ્ધ હોય છે, એમાંથી તમારે કોઈ પણ પદ્ધતિ સિલેક્ટ કરવાની અને અસર આપી શકો. ઘણા બધા વિકલ્પોની સાથે નો ટ્રાન્ઝિશન વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે, જે નવી સ્લાઇડનું આગમન એકદમ સાદી રીતે કરે છે. હવે કસ્ટમ એનિમેશનની જેમ જ ટ્રાન્ઝિશનના કોઈ ચોક્કસ વિકલ્પને પસંદ કરતાની સાથે આ ટ્રાન્ઝિશનની અસરનું આપણે પૂર્વાવલોકન કરી શકીએ. સ્લાઇડ બદલાય ત્યારે નવી સ્લાઇડ કેટલી ઝડપે બદલાય છે તે માટે ઉપલબ્ધ 3 વિકલ્પો સ્લો, મીડિયમ અને ફાસ્ટ. તમારી સ્લાઇડ છે એ એક પછી બીજી સ્લાઇડ તરત બતાવે તો એ સ્લો રીતે એટલે કે ધીમી ગતિએ બદલવી છે, મીડિયમ ગતિએ કે એકદમ ફાસ્ટ, એ તમે પસંદગી મુજબ બદલી શકો. સ્લાઇડ ટ્રાન્ઝિશન આપણે ઈચ્છીએ ત્યારે મેન્યુઅલ કે આપમેળે બદલાય તે માટે મેન્યુઅલ અથવા તો ઓટોમેટિક વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ. જો આપણે એમ કરવા ઈચ્છતા હોઈએ તો અમુક સમયે આપમેળે સ્લાઇડ બદલાઈ જાય તો આપણે ઓટોમેટિક વિકલ્પ પસંદ કરવો પડે. હવે આ વિકલ્પ પસંદ કરીએ તો નવી સ્લાઇડ કેટલા સમયાંતરે રજૂ થાય તે આપણે ગોઠવવું પડે. સામાન્ય રીતે 1 સેકન્ડનો સમય ગોઠવાયેલો હોય છે. હવે બધી સ્લાઇડને પસંદ કરવાથી રજૂઆતની બધી સ્લાઇડ એક સરખું સ્લાઇડ ટ્રાન્ઝિશન ગોઠવી દેશે. જો અહીંયા તમને આપેલું છે આકૃતિ, એરા કરીને બતાવેલું છે સ્લાઇડ ટ્રાન્ઝિશન માટે. અહીંયા ઓપ્શન આવેલા છે ઓટોમેટિક અવેલેબલ, પછી અવેલેબલ સ્લાઇડ ટ્રાન્ઝિશન જો અહીંયા લખેલું છે, વાઇપ અપ, વાઇપ રાઇટ, વાઇપ લેફ્ટ, વાઇપ ડાઉન, પછી અધર ઓપ્શન આપેલા છે.
એમાં જો અહીંયા તમારે સ્પીડ, મીડિયમ, સ્લો અને ફાસ્ટ એ ઓપ્શન છે. એવી રીતના તમે અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે તમે તમારી પસંદગી મુજબ ઘણા બધા વિકલ્પ હોય છે એ પ્રમાણે સેટ કરી શકો. ત્યાર પછીનો આવે છે કાર્ય વિભાગ એટલે કે વર્ક સ્પેસ. તો ત્રીજો અને સ્ક્રીનના વચ્ચેના મુખ્ય ભાગ છે એને કાર્ય ભાગ એટલે કે વર્ક સ્પેસ કહેવામાં આવે છે. હવે આખી સ્લાઇડ અહીં દર્શાવાય છે તેને 5 ટેબ છે જેને વ્યૂ બટન પણ કહે છે. આ ટેબ નોર્મલ, આઉટલાઇન, નોટ્સ, હેન્ડઆઉટ અને સ્લાઇડ શોટર જે કાર્ય વિભાગની તરત જ ઉપર આપેલો હોય છે. હવે આપણે કયું બટન, વ્યૂ બટન છે એ પસંદ કરી શકીએ તેના આધારે કાર્ય વિભાગ બદલાય છે. અને વ્યૂ બટન જો અહીં આપણને દર્શાવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો ઉપર બટન બધા આપેલા છે. અહીંયા વચ્ચેનો ભાગ છે એ તમારે ફૂલ સ્લાઇડ બતાવશે. અહીંયા પેલી બ્લુ કલરની 3 આપેલી છે એ શું છે, સ્લાઇડનું નાનું એવું લેઆઉટ. અને અહીંયા તમને માસ્ટર પેજ, ટેબલ ડિઝાઇનના એ બધા ઓપ્શન આપેલા હશે ત્રીજા ભાગમાં. હવે નોર્મલ વ્યૂ પસંદ કરવો હોય તો કે સ્લાઇડ બનાવવા તેમજ તેના સ્વરૂપમાં ફેરફાર કરવા નોર્મલ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે લખાણ, ગ્રાફિક્સ અને એનિમેશન ઉમેરવા માટે આ જ વ્યૂનો ઉપયોગ થાય છે. હવે સ્લાઇડ પેનની ચર્ચા વખતે કહ્યા મુજબ કોઈપણ સ્લાઇડના થંબનેઇલ ઉપર ક્લિક કરવાથી આપણે સ્લાઇડને સામાન્ય દ્રશ્યના કાર્ય વિભાગ વિસ્તારમાં ખોલી શકીએ છીએ. હવે આઉટલાઇન વ્યૂ. તો આઉટલાઇન વ્યૂમાં રજૂઆતની તમામ સ્લાઇડ તેના અનુક્રમ પ્રમાણે દર્શાવવામાં આવે છે. સ્લાઇડના સંદર્ભમાં માત્ર વિષયના શીર્ષક, મુદ્દાસર યાદી, ક્રમબદ્ધ યાદી માત્ર આઉટલાઇન સ્વરૂપે દર્શાવાય છે. ચિત્રો અને ચિત્રોમાંની માહિતી દર્શાવાતી નથી. હવે સ્લાઇડનું નામ પણ સમાવવામાં આવતું નથી. અહીંયા તમને આપેલું છે આઉટલાઇન વ્યૂ. આઉટલાઇન વ્યૂ કરો એટલે વચ્ચેનો પાર્ટ જો આ રીતે બતાવશે. અહીંયા ઉપર લખેલું છે આઉટલાઇન. જો અહીંયા વ્યૂ આપેલા છે નોર્મલ, બીજું આઉટલાઇન, ત્રીજું નોટ, ચોથું હેન્ડઆઉટ અને પાંચમું સ્લાઇડ શોટર. તો આ બધા વ્યૂ હતા. હવે આપણે બીજો વ્યૂ જોવાનો છે, નોટ્સ વ્યૂ. તો રજૂઆત તૈયાર કરતી વખતે સ્લાઇડમાં માત્ર મુખ્ય મુદ્દાઓ દર્શાવવા જોઈએ, પણ જે તે સ્લાઇડ રજૂ કરતી વખતે કઈ બાબતો, આંકડાઓ, ઘટનાઓ, કિસ્સાઓ વગેરે કે જેની ચર્ચા કરવી જરૂરી છે તે રજૂઆત કરતાં ભૂલી ન જાય તે માટે તેની ક્યાંક નોંધ રાખવી જોઈએ. ઇમ્પ્રેસમાં આપણે દરેક સ્લાઇડની સાથે તેની વિગતને લગતી નોંધ લખીએ છીએ. સ્લાઇડની સાથે નોંધ લખવા માટે નોંધ દ્રશ્ય ઉપયોગમાં લેવાય છે. જ્યારે આપણે લોકોની સમક્ષ આ રજૂઆત કરવાની હોય એટલે કે સ્લાઇડ શો દર્શાવતા હોઈએ ત્યારે આ નોંધ દર્શાવાતી નથી. નોંધ દ્રશ્યમાં સ્લાઇડની નીચે દર્શાવાતા ટેક્સ્ટ બોક્સમાં ક્લિક ટુ એડ નોટ ઉપર ક્લિક કરી અને આપણે જે તે સ્લાઇડ માટે જે નોંધ લખવી હોય તે ટાઈપ કરી શકીએ. હવે જે રીતે અન્ય વિન્ડોનું કદ આપણે બદલી શકતા હતા બિલકુલ તેવી જ રીતે આપણે આપણી જરૂરિયાત મુજબ નોંધ કરવાની હોય એના ટેક્સ્ટ બોક્સનું કદ પણ નાનું મોટું કરી શકીએ. હવે હેન્ડઆઉટ વ્યૂ. તો રજૂઆતની બધી સ્લાઇડોને છાપીને શ્રોતાઓને વહેંચવા તેમજ રજૂઆત કરતી વખતે ક્રમબદ્ધ રીતે કઈ કઈ સ્લાઇડો દર્શાવાશે તેનું રજૂઆત કરતા માટે છાપેલું હાથવગુ સાહિત્ય એટલે હેન્ડઆઉટ. હવે હેન્ડઆઉટ શ્રોતાઓને આપવા માટે ઉપયોગી હોવા ઉપરાંત રજૂ કરતા માટે પણ રજૂઆત દરમિયાન સ્લાઇડના ક્રમ અને રજૂ થતી સ્લાઇડોના મુદ્દાઓ જોવા માટે ઉપયોગી બને છે. હવે હેન્ડઆઉટ છાપતી વખતે સામાન્ય રીતે એક કરતાં વધુ સ્લાઇડોને ભેગી કરવામાં આવે છે. આ માટે આપણે એ નક્કી કરવું પડશે કે એક પાનામાં આપણે કેટલી સ્લાઇડને સમાવવી છે. હેન્ડઆઉટ વ્યૂ મારફત આવી ગોઠવણી કરી શકાય. હવે એક પાનામાં 1-9 જેટલી સ્લાઇડને સમાવતી વિવિધ રચનાઓ ઉપલબ્ધ હોય છે જેમાંથી આપણને યોગ્ય લાગે તે આપણે પસંદ કરી શકીએ. હવે સ્લાઇડ શોર્ટર વ્યૂ. તો જો તમે એક કે તેથી વધુ સ્લાઇડ ઉપર કામ કરવા ઈચ્છતા હોય તો સ્લાઇડ શોર્ટર વ્યૂ ઉપયોગમાં લેવાય છે. આ વ્યૂમાં દરેક સ્લાઇડ થંબનેલ સ્વરૂપે દર્શાવાય છે. એક આડી હારમાં કેટલીક સ્લાઇડો દર્શાવતી હોય તે આપણે સ્લાઇડ શોર્ટર વ્યૂ એની અંદર મદદથી ગોઠવી શકીએ.
હવે વ્યૂ મેનુ અને એમાં સ્લાઇડ વ્યૂ પસંદ કરી અને આપણે સ્લાઇડ વ્યૂને દર્શાવી કે અદ્રશ્ય કરી શકીએ. અહીંયા તમને આકૃતિ આપેલી છે એમાં વધુમાં વધુ 15 સ્લાઇડ સમાવી શકાય. જો અહીંયા હેન્ડઆઉટ વ્યૂ આપેલું છે એની અંદર જો અહીંયા તમે જોઈ શકો છો, પહેલામાં 4, બીજામાં 4, ત્રીજામાં 4, પછી 4, તો આવી રીતે તમે વધારે સ્લાઇડ શોર્ટર વ્યૂની અંદર 15 જેટલી સ્લાઇડ સમાવી શકો. હવે સ્લાઇડના સમૂહ ઉપર એક સાથે કોઈ ક્રિયા કરવા માટે સૌ પ્રથમ તેને પસંદ કરવી પડે. જો પસંદ કરવાની સ્લાઇડ એક સાથે સળંગ જ હોય તો સૌ પ્રથમ આવી સ્લાઇડમાંથી પ્રથમ સ્લાઇડને પસંદ કરો, એ પછી શિફ્ટ કી દબાવી રાખી છેલ્લી સ્લાઇડને પસંદ કરો. જો પસંદ કરવાથી સ્લાઇડ એક સાથે સળંગ ન હોય તો પહેલી સ્લાઇડને પાછી પસંદ કરવાની અને કંટ્રોલ કી દબાવી રાખો એટલે પછીની સ્લાઇડ છે એ તમને પસંદ થઈ જશે. આ રીતે જ્યાં સુધી પસંદ કરવાની બધી સ્લાઇડ પસંદ ન થાય ત્યાં સુધી આવી ક્રિયા શરૂ રાખવાની. હવે સ્લાઇડ પેનમાં કરી શકાતા બધા જ કાર્યો જેવા કે સ્લાઇડ ઉમેરવી, સ્લાઇડને ખસેડવી, સ્લાઇડની ગોઠવણી કરવી, સ્લાઇડની નકલ એટલે કે કોપી કરવી, એ બધું આપણે અહીંયા કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સ્ટેટસ બાર. તો ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોના છેક નીચેના ભાગે દર્શાવાતા સ્ટેટસ બાર ઉપર એવી મહત્ત્વની માહિતી દર્શાવાય છે કે જે રજૂઆત તૈયાર કરતી વખતે તમને ઉપયોગી થાય. જો અહીંયા સ્ટેટસ બાર આપેલું છે, રાઉન્ડ કરેલું છે, અહીંયા સ્લાઇડ વન બાય વન તમને સ્લાઇડને લગતી માહિતી આપેલી હોય છે. અહીંયા જો લખેલું છે સ્ટેટસ બાર. હવે સ્લાઇડના નામ બદલવા, તો સ્લાઇડ પેન અથવા સ્લાઇડ શોર્ટર વ્યૂમાં દર્શાવાતા સ્લાઇડના થંબ નેઇલ ઉપર માઉસનું જમણું બટન દબાવવાનું અને પોપઅપ મેનુમાંથી રીનેમ વિકલ્પ પસંદ કરવાનો. હવે નામના ખાનામાં સ્લાઇડનું નામ આપવાનું અને પછી ઓકે બટન ઉપર ક્લિક કરવાનું. જો અહીંયા આપેલું છે વોટ ઇઝ એઆઈ, એ અહીંયા વચ્ચે લખેલું છે પ્રેઝન્ટેશન, અહીંયા તમને સ્લાઇડનું નામ છે. જો રીનેમ સ્લાઇડ અહીંયા રાઇટ ક્લિક કરવાનું, પછી જો અહીંયા ન્યૂ સ્લાઇડ, ડિલીટ સ્લાઇડ, પછી રીનેમ સ્લાઇડ, તો એમાં તમારે સ્લાઇડનું નામ બદલી શકો. પછી રજૂઆતનું સ્વરૂપ નક્કી કરવું, તો જ્યારે આપણે નવી રજૂઆત તૈયાર કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે તેમાં કોરી સ્લાઇડ હોય છે. એ પછી આપણે નવી સ્લાઇડ ઉમેરવાની હોય અને તેમાં શાબ્દિક લખાણ અને અન્ય વસ્તુઓ ઉમેરવી પડે. તો હવે આપણે નવી સ્લાઇડ ઉમેરી અને તેમાં વિગતો કેવી રીતે ઉમેરવી તે જોઈએ. તો હવે ઇન્સર્ટ સ્લાઇડ, સ્લાઇડ ઉમેરવી. રજૂઆત તૈયાર કરતી વખતે સ્લાઇડ ઘણી બધી રીતે ઉમેરી શકાય. જો અહીં આપેલું છે ઇન્સર્ટ મેનુમાં જઈ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો, તેના બદલે હાલની સ્લાઇડ ઉપર માઉસનું જમણું બટન દબાવી અને મેનુમાંથી સ્લાઇડ અથવા ન્યૂ વિકલ્પ પસંદ કરો, અથવા પ્રેઝન્ટેશન ટૂલબાર ઉપર જો આવો સિમ્બોલ આપેલો હશે આઇકોન એના ઉપર ક્લિક કરવાનું. અને કોઈ હયાત સ્લાઇડ જેવી જ બીજી ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી શકાય છે. એ માટે સ્લાઇડ પેનમાંથી જે સ્લાઇડની નકર કરવાની હોય તે સ્લાઇડને પસંદ કરો અને પછી ઇન્સર્ટ એમાં ડુપ્લિકેટ સ્લાઇડ ઉપર ક્લિક કરો એટલે તમારી ફાઇલની ડુપ્લિકેટ એટલે કે બીજી એક સરખી ફાઇલ બની જશે. ત્યાર પછી આવે છે એક સાથે વધુ સ્લાઇડને પસંદ કરવાની અને ખસેડવાની. તો સૌ પહેલાં તમારે શું કરવાનું, તો કે પ્રથમ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું, પછી કંટ્રોલ કી દબાવી રાખી અને અન્ય સ્લાઇડ ઉપર ક્લિક કરી દેવાનું. શિફ્ટ કીના ઉપયોગની બીજી રીત, તો કે પ્રથમ એટલે પહેલાં સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું અને પછી શિફ્ટ કી દબાવી રાખી અને છેલ્લી સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું. આમ કરવાથી આ બંને સ્લાઇડની વચ્ચેની તમામ સ્લાઇડો પસંદ થશે અને માઉસની મદદથી આપણે સ્લાઇડના સમૂહને પણ પસંદ કરી શકશું. આ માટે પ્રથમ સ્લાઇડના ડાબા ભાગે ક્લિક કરવાની અને માઉસનું ડાબું બટન દબાવી રાખી અને પસંદગી માટેની છેલ્લી સ્લાઇડને થોડેક જમણી બાજુ સુધી માઉસને ડ્રેગ કરવાનું. હવે માઉસને આપણે જેવું ડ્રેગ કરીશું કે તરત જ ટપકાવાળી લીટીના એક લંબચોરસ દર્શાવાશે અને તેને પસંદ કરેલ સ્લાઇડની ફરતે જાડી લીટીની બોર્ડર થઈ જશે. હવે આપણે તમામ સ્લાઇડ જે સ્લાઇડને પસંદ કરવી હોય તે ઘાટી લીટીવાળી બોર્ડરમાં સમાવાય છે કે તેમ તેની ખાતરી કરવાની. હવે જેવી રીતે આપણે લખાણના બ્લોકને ફેરવી શકીએ તેમજ પસંદ કરેલ સ્લાઇડના બ્લોકને પણ આપણે ફેરવી શકીએ, તો એ માટે કાં તો કટ અને પેસ્ટ સવલત અથવા તો માઉસને ડ્રેગ કરીને પણ ફેરવી શકો. કટ અને પેસ્ટ ક્રિયા કીબોર્ડનો ઉપયોગ કરીને, મેનુ વિકલ્પ અથવા આઇકોનનો ઉપયોગ કરી અને કરી શકાય.
જો ફક્ત માઉસનો ઉપયોગ કરવો હોય તો પસંદ કરેલ બ્લોકને ડ્રેગ કરી અથવા નવા સ્થાન ઉપર ડ્રોપ કરી શકાય છે. હવે સ્લાઇડનો સમૂહ કઈ રીતે ખસે છે તે દર્શાવવા એક ઊભી કાળી લીટી દર્શાવાય. તો અહીંયા આપણે લેક્ચર સ્ટોપ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.